માળિયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવેને પગલે જમીન કપાતનો ખેડૂતો દ્વારા વિરોધ ચાચા વદરડા ગામના ખેડૂતોએ આગેવાનોને સાથે રાખી આવેદન આપ્યું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માળિયા તાલુકામાંથી નેશનલ હાઇવે બનાવવાની યોજના હોય જેથી માળિયા તાલુકાના ખેડૂતોની જમીન કપાતમાં જતી હોવાથી ખેડૂતોએ મોરબી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે અને કેટલા ખેડૂતોની જમીન અને કેટલી જમીન કપાતમાં જાય છે તેની માહિતી આપવા માંગ કરી છે ટંકારામાં પંચરોજ કામની કોપીના એક લાખથી વધુ પડાવના કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ ટંકારા તાલુકાના જબલપુર ગામમાં ખેડૂતને પંચરોજ કામની નકલ માટે એક ઇસમે એક પોઈન્ટ અગિયાર લાખની રકમ પડાવી હોય જે મામલે ટંકારાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોય ત્યારથી આરોપી ફરાર છે અને મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે તેને અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દેતા આરોપી સામે ધરપકડની તલવાર લટકી રહી છે ટંકારા ટોળ ગ્રામ પંચાયતની જાહેર નોટિસ પાણી ચોરી કરનારને છોડવામાં નહીં આવે ટંકારા તાલુકાના ટોળ ગામના પાણીનો પ્રશ્ન સર્જાયો છે ગ્રામજનોને પાણી મળતું ન હોય જેથી સરપંચે યોગ્ય કાર્યવાહી કરવા અને પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો રાજીનામું આપવાની ચીમકી આપ્યા બાદ પાણી ચોરી થતી હોવાનું ધ્યાને આવતા જાહેર નોટિસ લગાવી દેવામાં આવી છે જેમાં પાણી ચોરી કરનાર સામે પોલીસ ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે હળવદના ટીકર ગામે પીજીવીસીએલ કર્મચારી સાથે મારામારી કરનાર વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ હળવદ તાલુકાના ટીકર ગામમાં પીજીવીસીએલ કર્મચારી સાથે એકી સમયે મારામારી કરી ધમકી આપી હોય જે બનાવ મામલે પીજીવીસીએલ કર્મચારીની ફરિયાદને પગલે પોલીસે એક આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે હળવદના ગ્રામ્ય પંથકમાં એકલતાનો લાભ લઈને બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબી જિલ્લામાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ગંભીર પ્રકારના ગુના સામાન્ય બની ગયા હોય તેમ એક બાદ એક દુષ્કર્મના બનાવો પ્રકાશમાં આવતા હોય છે જેમાં હળવદના ગ્રામ્ય પંથકમાં બાર વર્ષની બાળકી એકલી હોય જે એકલતાનો લાભ લઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબી મોરબીના લાયન્સનગરમાં ગટર ઉભરાવા બાબતે મહિલાને પાડોશીએ માર માર્યો મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટ વપરાશનું ગંદુ પાણી ગટર ઉભરાતા બહાર રોડ પર નીકળતું હોય જે બાબતે પાડોશીએ મહિલાને માર મારી ઇજા કરી મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબીના મકનસર પાસે પોલીસ હેડક્વાર્ટર નજીક બાઇકની ઠોકરે રાહદારીને ઈજા મોરબી વાંકાનેર હાઇવે પર મકનસર ગામ નજીક પોલીસ હેડક્વાર્ટર પાસેથી પસાર થતા રાહદારી પ્રૌઢને બાઇક ચાલકે અટફેટે લેતા રાહદારી પ્રૌઢને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે માળિયાની નાની બરાર ગામે મને જોઈને ખોખારો શું ખાય છે કહીને વૃદ્ધને તમાચા ઝીક્યા માળિયા તાલુકાના નાની બરાર ગામમાં વૃદ્ધ ચાલીને જતા હોય ત્યારે ઉધરસ આવતા ખોખારો ખાતા હોય ત્યારે એક સમયે મારી સામે જોઈને ખોખારો શું ખાય છે કહીને માર મારી ફડાકા ઝીંકી દઈને ધમકી આપ્યાની પોલીસ પર યાદ નોંધાઈ છે મોરબીની પરિણીતાને પરસ્ત્રી સાથે આડા સંબંધ રાખતો પતિ કહેતો મને તારા જોડે નહીં ફાવે તું અહીંથી જતી રહે પોલીસે આરોપી પતિ સાસુ નણન સહિતના ચાર સામે ફરિયાદ નોંધી મોરબીની રહેવાસી મહિલાના અમદાવાદ ખાતે લગ્ન થયા હોય જ્યાં પતિ સાસુ અને નણન સહિતના સાસરીયાઓ પરિણીતાને હેરાન પરેશાન કરતા હોય અને પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોય જેથી તારા જોડે નહીં ફાવે તું અહીંથી જતી રહે કહીને દુઃખ ત્રાસ આપતા હોવાની મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ સ્ટેશને ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ટંકારાના સાવડી નજીક બે બાઇક સામસામે અથડાતા બે વ્યક્તિને જા આજે સવારના સમયે રાજકોટથી લતીપર તરફ જતા બાઇક સવારના ટંકારા તાલુકાના સાવડી નજીક અકસ્માત નડ્યો હતો બાઇક સવાર યુવાન અરણેશ્વર મહાદેવ મંદિર જવાના રસ્તે પહોંચતા સામેથી આવતું બાઇક અથડાયું હતું બે બાઇક સામસામે અથડાતા બંને બાઇકમાં સવાર બાઇક ચાલકને ઈજા પહોંચતા એકસો આઠ મારફતે સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડાયા હતા મોરબીની ટીમડી પાટિયા નજીક યુવાને ગળે ફાંસો ખાઈ આયખું ટૂકાવ્યું ટીમડી પાટિયા પાસે પાટીદાર ટાઉનશીપમાં રહેતા મૂળ મહેન્દ્રનગરના વતની ધર્મેશભાઈ હિતેશભાઈ દેવાયત નામના ત્રેવીસ વર્ષીય યુવાને પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસના મનીષભાઈ બારૈયા અને સાગરભાઈની ટીમ દોડી ગઈ હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે જે બનાવમાં મૃતક યુવાનને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતા યુવાનને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક માહિતીમાં ખુલ્યું છે મોરબીના ટિમડીપાટિયા નજીકથી પિસ્તોલ અને જીવતા કાર્ટિસ સાથે એક ઝડપાયો મોરબી નજીક ટીંબડી પાસેથી એલસીબી ટીમે એક ઇસમને દેશી બનાવટની ગેરકાયદેસર મેગઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટિસ સાથે એક ઇસમને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે